नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय कॉम्प्यूटर जेमा प्रकरण 4 एक्सेल नो अभ्यास करवाना छे। तो एक्सेल शू छे? तो ये एक माइक्रोसॉफ्ट विंडो नो ज एक प्रोग्राम छे, बराबर। शाळा में तमारी पासे विषयों टाइम टेबल होय छे, घणी वार तमे पण दरेक कसोटीमां मेळवेला ગુણનું ટેબલ બનાવો છો અને કુલ ગુણ, ટકાવારી, દરેક વિષયમાં મેળવેલ ગુણની સરેરાશ વગેરેની ગણતરી કરો છો। વિન્ડોઝમાં આવું કામ એક્સેલ દ્વારા સરળતાથી અને ચોકસાઈથી કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ટાઈમ ટેબલમાં જોતા હશો કે તમે આગળ શું લખો છો, વાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, બરાબર, અને પછી વિષય લખો છો, બરાબર, 1 2 3 4 ક્રમ આપો છો પીરિયડના, બરાબર। આગળ દિવસો એટલે કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, અને અહીંયા આગળ શું આપો છો, 1 2 3 4 5 6 પીરિયડ હોય તો એ રીતનું તમારું ટાઈમ ટેબલ બને છે, બરાબર। પછી પહેલો પીરિયડ આવીશે, બીજો આવીશે, ત્રીજો આવીશે, પછી રિસેસ, પછી ચોથો આ, પાંચમો આ, છઠ્ઠો આ। તો આ એક શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? એ એક એક્સેલ, આપણે જે કોમ્પ્યુટરમાં કામ કરીએ છીએ એક્સેલમાં, એવો જ એનો એક ભાગ છે। એક્સેલમાં પણ એ રીતે જ તમારે તમારું કાર્ય કરવાનું રહે છે। એવી જ રીતે તમારું રિઝલ્ટ આવે ત્યારે આગળ આડી હરોળમાં વિષયો હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી મેળવેલા ગુણ, શાળાના ગુણ, પછી તમારી પરીક્ષામાં મેળવેલા ગુણ, કુલ ગુણ, એ રીતનું ઉપર એ રીતે હેડિંગ હોય અને આડા વિષયો હોય, અને જે વિષયમાં તમે જે ગુણ મેળવ્યા હોય, પછી શાળા તરફથી મળ્યા હોય એનો સરવાળો થાય, પછી કુલ ગુણ દર્શાવાય, પછી એની સરેરાશ ટકાવારી નીકળે। તો પણ વિદ્યાર્થી મિત્રો, આ પણ એક એક્સેલનો જ ભાગ છે જે આપણે પેપર પર કરીએ છીએ। કમ્પ્યુટરમાં એક્સેલમાં પણ આ રીતે જ કામ થાય છે। તો આ એક્સેલમાં કામ કરવું એ ખૂબ જ સરળ, ઝડપી અને ચોકસાઈથી એટલે કે ભૂલ વગર કરી શકાય છે। એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો જ એક ભાગ છે। એક્સેલ કોનો ભાગ છે? માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો, જેને સ્પ્રેડશીટ અથવા તો વર્કશીટ કહે છે, ગુજરાતીમાં એને પત્રક કહેવાય, ઇંગ્લિશમાં એને સ્પ્રેડશીટ અથવા તો વર્કશીટ પણ કહેવામાં આવે છે। તો એક્સેલ વર્કશીટમાં ડેટા રો એટલે કે હરોળ, આડી લાઈન છે એને હરોળ કહેવાય, અને કોલમ એટલે સ્તંભ, ઊભી લાઈન છે એને સ્તંભ કહેવાય, ના રૂપમાં દર્શાવાય છે। ડેટા એટલે માહિતી, તદઉપરાંત ઝડપથી ડેટાને એન્ટર કરવા માટે સરવાળા, ટકાવારી અને સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વક ગણતરી માટેના કેટલાક ટૂલ્સ પણ એક્સેલ ધરાવે છે। એટલે કે એક્સેલ શીટમાં ખાલી ઊભીને આડી હરોળ નથી આપેલી, તે ઉપરાંત ડેટા એટલે કે માહિતી દાખલ કરવા માટે, પછી સરવાળા કરવાના છે, ગુણાકાર કરવાનો છે, પછી ટકાવારી કાઢવાની છે, સરેરાશની અને સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વક ગણતરી કરવા માટે, એટલે કે જે તમે ગુણાકાર, સરવાળા, ભાગાકાર કરો છો એની સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વક ગણતરી કરવા માટેના કેટલાક ટૂલ્સ એક્સેલ શીટ ધરાવે છે, એટલે કે એક્સેલનો પ્રોગ્રામ ધરાવે છે। તો આપણે પહેલાં એક્સેલ કઈ રીતે શરૂ કરવાય તેના વિશે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી ડેસ્કટોપની મુખ્ય સ્ક્રીન પર વાદળી આડી પટ્ટી છે, ટાસ્ક બાર, એમાં સ્ટાર્ટ બટન, આ જે બટન છે એ સ્ટાર્ટ બટન છે, તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો અને સ્ટાર્ટ મેનુ ખોલો, અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું મેનુ
ખુલશે સ્ટાર્ટ મેનુ ખોલવા ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તો અહીંયા ક્લિક કરો એટલે આ રીતે સ્ટાર્ટ મેનુ ખુલે સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઈન્ટ પર પોઈન્ટર કરો એટલે કે અહીંયા તમે ઓલ પ્રોગ્રામ લખ્યું છે ત્યાં તમારું માઉસ પોઈન્ટર મૂકશો એટલે તમને એક સબ મેનુ દેખાશે એટલે બીજું એક સબ મેનુ જોશો તમને માઇક્રોસોફ્ટ ઓફિસ દેખાય ત્યાં સુધી પ્રોગ્રામની યાદી સ્ક્રોલ ડાઉન કરો એટલે કે સબ મેનુની અંદર માઇક્રોસોફ્ટ નામ દેખાય ત્યાં સુધી તમારે સ્ક્રોલ ડાઉન એટલે કે તમારું જે આ ઓલ પ્રોગ્રામનું સબ મેનુ છે એમાં સ્ક્રોલ ડાઉન કરતા રહેવાનું એટલે આ રીતે તમને માઇક્રોસોફ્ટ ઓફિસ લખેલું દેખાશે આ માઇક્રોસોફ્ટ ઓફિસના ફોલ્ડર પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદરના જે પ્રોગ્રામો છે એ તમને દેખાય છે હવે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામની યાદી જોવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો આ ફોલ્ડર પર ક્લિક કરશો માઇક્રોસોફ્ટ ઓફિસના એટલે તમને એની અંદર જે પ્રોગ્રામો છે એની તમને યાદી દેખાશે બરાબર જો અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ક્લિક કર્યું એટલે એની અંદર આ બધા પ્રોગ્રામો છે તો આપણે કયો પ્રોગ્રામમાં અત્યારે ઓપન કરવાનો છે કયો વિન્ડો તો માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 એક્સેલ વિન્ડો ખોલવા માટે યાદીમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 પર ક્લિક કરો એટલે કે આ જે બીજા નંબરનો પ્રોગ્રામ છે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 તો વિદ્યાર્થી મિત્રો તમારા માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામો બરાબર માઇક્રોસોફ્ટ ઓફિસના ફોલ્ડરમાં હોય છે માઇક્રોસોફ્ટ ઓફિસના ફોલ્ડર પર ક્લિક કરશો એટલે એની અંદરના બધા પ્રોગ્રામો તમને દેખાશે જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ એક્સેલ આઉટલુક આઉટબુક બરાબર પાવરપોઈન્ટ બધા જ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેસ 2007 ટૂંકમાં માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ ફોલ્ડરની અંદર હોય છે તો આપણે અત્યારે એક્સેલ પ્રોગ્રામ ખોલવાનો છે તો આપણે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ ઓફિસ એક્સેલ 2007 પર ક્લિક કરીશું ત્યારબાદ આપણને આ રીતની એક્સેલ શીટ ધરાવતું આ એક્સેલ શીટ કહેવાય જેને શીટ પણ કહેવાય વર્કશીટ પણ કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો સ્પ્રેડશીટ પણ કહી શકો છો અને ગુજરાતીમાં પત્રક પણ કહી શકો છો તો આ રીતનું એક્સેલ શીટ ધરાવતો એક્સેલ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ તમને દેખાશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જે આ પહેલી લીટી છે એની ટાઇટલ બાર કહેવામાં આવે છે શું કહેવાય ટાઇટલ બાર જેની અંદર પ્રોગ્રામનું નામ બુક 1 માઇક્રોસોફ્ટ એક્સેલ ધરાવે છે અને ડાબી બાજુના ખૂણા પર ઓફિસ બટન ક્વિક એક્સેસ ટૂલ બાર મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન મેક્સિમાઇઝ વગેરે બટનો જમણી બાજુ આવેલા છે બરાબર ત્યારબાદ આ બીજી લીટી જે તમને દેખાય છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ ફોર્મ્યુલા ડેટ રિવ્યૂ વ્યૂ આ જે લખેલું દેખાય છે એ લીટીને વિદ્યાર્થી મિત્રો મેનુ બાર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મેનુ બાર બરાબર પછી અત્યારે જુઓ હોમ ટેબની રિબન ઓપન છે આજે તમને ચિત્રો દર્શાવતી પટ્ટી દેખાય છે એને રિબન કહેવાય છે તો અત્યારે હોમ ટેબની રિબન ખુલ્લી છે એવી જ રીતે તમે અહીંયા ઇન્સર્ટ ઉપર માઉસ પોઈન્ટર મૂકશો તો તમને ઇન્સર્ટની રિબન ખુલેલી દેખાશે જે હોમ ટેબની રિબન કરતાં અલગ હશે એવી જ રીતે તમે પેજ લેઆઉટ પર તમે માઉસ પોઈન્ટર મૂકશો તો પેજ લેઆઉટની રિબન ખુલશે ફોર્મ્યુલાસ ઉપર માઉસ પોઈન્ટર મૂકશો તો ફોર્મ્યુલાની રિબન ટૂંકમાં મેનુ બાર ઉપર જેટલા પણ ટેબ છે એ દરેક ટેબ અલગ અલગ રિબન ધરાવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા આગળ નેમ બોક્સ શું બતાવે છે આપણને નેમ બોક્સ એટલે આપણી આ હરોળ અને આ સ્તંભ એટલે કે કોલમ અને આ રો એટલે કે A1 નેમ બોક્સ ત્યારબાદ ફોર્મ્યુલા બાર આ જે લીટી દેખાય છે એને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે પછી આ રો હેડર્સ બરાબર એટલે કે અહીંથી કેટલી રો દેખાય છે તે તમારે ટૂંકમાં જોવું હોય
તો કંટ્રોલ સાથે ડાઉન એરો કી દબાવશો, કંટ્રોલ પ્લસ ડાઉન એરો, તો તમને અહીંયા આગળ કેટલી રો છે એ તમને દેખાશે. એટલે કે તમારા વર્કશીટની અંદર, આ શીટની અંદર 1 થી લઈને 65,536 રો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શીટ ટેબ છે, એટલે કે આ પહેલી શીટ ઓપન છે જે હાઇલાઇટ થયેલી દેખાય છે. બીજી શીટ, ત્રીજી શીટ, તમારે બીજી શીટો વધારે એડ કરવી હોય તો તમે અહીંયા આગળ જે શીટ ટેબ છે એની પર ક્લિક કરશો તો તમને ચોથી, પાંચમી, છઠ્ઠી એ રીતે શીટો જોવા મળશે. અને જે આ ચોરસ ભાગ હાઇલાઇટ થયેલો તમને દેખાય છે કાળો, એને એક્ટિવ સેલ કહેવામાં આવે છે. એટલે કે તમે અત્યારે ક્યાં કામ કરો છો તે તમને એક્ટિવ સેલ બતાવે છે. સૌથી છેલ્લી લીટીને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. હવે તમારે કોલમ હેડર્સ કેટલા છે તે જોવા માટે, તો આ જે આડું દેખાય છે એ કોલમ હેડર્સ કહેવામાં આવે છે. તો એથી લઈને આઈવી સુધી એટલે કે 256 કોલમ હોય છે. બરાબર, તો આ તમારા માઇક્રોસોફ્ટ એક્સેલનો વિન્ડોઝ છે. ચલો આગળ અભ્યાસ કરીએ. એક્સેલ વિન્ડો એ રોને હરોળ કહેવાય અને કોલમને સ્તંભ કહેવાય ધરાવતી વર્કશીટ પત્રક છે. એક્સેલ શું છે? તો કે રો અને સ્તંભ, ઊભા જે આવે એ બી સી એ સ્તંભ કહેવાય, અને 1 2 3 4 5 છે આડું એ હરોળ કહેવાય, રો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તેમાં તમે 1 થી લઈને 65,536 રો, એટલે કે 1 થી લઈને 65,536 રો આવેલી છે, અને સ્તંભ તો કેટલા છે? એથી આઈવી સુધી એટલે કે 256 કોલમ હોય છે. રો અને કોલમ વડે છેદાતા ભાગને સેલ કહે છે. આ જે ભાગ બંને છેદાય છે તો એને સેલ કહેવામાં આવે છે. રો અને કોલમ વડે છેદાતા ભાગને સેલ કહેવામાં આવે છે. વર્કશીટમાંના દરેક સેલને તેનું પોતાનું આગવું સરનામું હોય છે. સરનામું જે તે ખાનાની રો અને કોલમ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે A1 જો અહીંયા દર્શાવ્યું છે ને, A1 તો એ અને એ કોલમ અને એક રો બંને છેદે છે એટલે એનું સરનામું થયું A1. એવી જ રીતે ઉદાહરણ તરીકે સેલ કોલમ બી અને રો સાત તો એનું સેલ સરનામું બને છે B7. શું સરનામું બને? B7. એક્સેલ વિન્ડો, હવે આપણે એક્સેલ વિન્ડોનો આજે આપણે અભ્યાસ કર્યો એના વિશે થોડા ડીપમાં અભ્યાસ કરીશું. તો આપણે પહેલા શું આવે છે? ટાઇટલ બાર, સૌથી પહેલી લીટી જે છે ટાઇટલ બાર, એના વિશે અભ્યાસ કરીએ. તો ટાઇટલ બાર પર સૌથી પહેલાં ઓફિસ બટન હોય છે. કયું બટન હોય છે? ઓફિસ બટન. ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલ બાર, જેમાં સેવ, અન્ડુ, રીડુ વગેરે ટેબ હોય છે. વચ્ચે આવે છે માઇક્રોસોફ્ટ એક્સેલ, બરાબર, એટલે કે પ્રોગ્રામનું નામ. ટાઇટલ બાર શું ધરાવે છે? Book 1 માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામનું નામ ધરાવે છે. જ્યારે જમણી બાજુના ખૂણા પર મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, ક્લોઝ જેવા બટનો જે તમારા પ્રોગ્રામમાં ઘણા ઉપયોગી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલાં ટાઇટલ બારના વિવિધ બટનો, ક્વિક એક્સેસ ટૂલ બાર, બરાબર, એના વિશે અભ્યાસ કરીએ. ડાબી બાજુના ખૂણે તમે ઓફિસ બટન, આ ઓફિસ બટન ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે, જોઈ શકશો. તમારા ડોક્યુમેન્ટ્સને ખોલવા, સેવ કરવા કે છાપવા માટે આ બટન પર ક્લિક કરો. ઓફિસ બટનનું કાર્ય શું છે? તો ઓફિસ બટનથી તમે તમારું ડોક્યુમેન્ટ ખોલવો છે, એને સેવ કરવો છે, અથવા તો તમે જે વર્ક કામ કર્યું છે શીટ પર એને કાગળ પર છાપવું છે એટલે કે પ્રિન્ટ લેવી છે, ત્યારે આ ઓફિસ બટનનો ઉપયોગ થાય છે. ક્વિક એક્સેસ ટૂલબાર, તો ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન હોય છે, જેની અંદર તમે તમારું ડોક્યુમેન્ટ સેવ કરી શકો છો, અથવા તો ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરી શકો છો.
અંડું એટલે કે છેલ્લી ક્રિયાને ઉલટાવી છે, રીડું એટલે કે હિંડુની ક્રિયાને પાછી લાવવી છે, ન્યૂ એટલે કે નવો વર્કશીટ લેવું છે, એક્સેલ શીટ નવી લેવી છે જેવા ટૂલ્સ ધરાવે છે, જેનો એક્સેલમાં ઘણીવાર ઉપયોગ થાય છે. આ બધા ટૂલ્સનો શેમાં ઉપયોગ ઘણીવાર થાય છે? આપણો જે પ્રોગ્રામ એક્સેલ છે એમાં ઘણીવાર ઉપયોગ થાય છે. ટાઇટલ બારની જમણી બાજુ પર તમે ત્રણ બટન જોઈ શકો છો. તો મિનિમાઇઝ સૌથી આડી લીટી છે, પહેલો બટન એને મિનિમાઇઝ કહેવાય છે. બીજું આ ડબલ ચોરસવાળું જે છે વચ્ચેવાળું એને રિસ્ટોર ડાઉન કહેવામાં આવે છે. અને છેલ્લે ક્લોઝ. એક્સેલ વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે મિનિમાઇઝ પર ક્લિક કરો. એટલે કે તમે જ્યારે મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વિન્ડો અદૃશ્ય થઈ જશે. એટલે કે તમારી ડેસ્કટોપ છે એની ઉપરથી એક્સેલ પ્રોગ્રામ છે એ અદૃશ્ય થઈ જશે. હવે તમે ટાસ્ક બાર પર તેનું માત્ર આઇકન બટન જોઈ શકશો. આ જે આઇકન બટન તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ એક્સેલનું છે. આ આઇકન બટનો પણ યાદ રાખવાના છે જેથી પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે એક્સેલનું આઇકન બટન છે એ ક્યાં દેખાશે? ટાસ્ક બાર ઉપર, એટલે કે ડેસ્કટોપની સૌથી નીચેની પટ્ટી વાદળી છે એના પર તમને આ આઇકન દેખાશે. ફરી તમારે એને સ્ક્રીન પર પાછું લાવવું છે, એક્સેલ વિન્ડોને ફરી જોવી છે સ્ક્રીન પર, તો ટાસ્ક બારના જે આઇકન બટન છે એક્સેલનું એની ઉપર તમે માત્ર ક્લિક કરશો તો પાછો તમને એક્સેલ વિન્ડો જોવા મળશે. એક્સેલ વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. તમારો જે એક્સેલ વિન્ડો છે એને થોડી નાની કરવી છે તો તમે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો, તો એક્સેલ વિન્ડો કેવી થઈ જશે? નાની થઈ જશે. હવે આ નાની વિન્ડોમાં આ બટન જે છે રિસ્ટોર ડાઉનનું એ મેક્સિમાઇઝમાં, એટલે કે આ ડબલ ચોરસ છે એની જગ્યાએ માત્ર સિંગલ ચોરસમાં ફેરવાઈ જશે, જેને મેક્સિમાઇઝ બટન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મેક્સિમાઇઝ બટન. બરાબર, તો મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરશો. આ રીતનું આ મેક્સિમાઇઝ બટન છે. રિસ્ટોર ડાઉન બટનની જગ્યાએ કયું બટન થઈ જશે? જ્યારે વિન્ડો નાની હશે ત્યારે આ રીતનું મેક્સિમાઇઝ બટન. બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારે વિન્ડોને મૂળ સાઇઝમાં, એક્સેલ વિન્ડોને મૂળ સાઇઝમાં લાવવી છે તો તમે અહીંયા મેક્સિમાઇઝ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે નાનો વિન્ડો હતો રિસ્ટોર ડાઉન થયેલો એ પાછો મૂળ સાઇઝમાં એટલે કે મેક્સિમમ સાઇઝમાં આવી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એક્સેલ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારે એક્સેલ શીટ બંધ કરવી છે તો આ ચોકડીવાળું લાલ ખાનું છે એને ક્લોઝ બટન કહેવાય છે. તો ક્લોઝ પર ક્લિક કરશો તો તમારું એક્સેલ વિન્ડો બંધ થશે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ બટન કોઈ ટૂલ્સમાં સમજ ન પડે તો તમારે માઉસ પોઈન્ટરને જે તે બટન એટલે કે જે બટન ઉપર તમને ખ્યાલ નથી આવતો ત્યાં મૂકવાનું, ક્લિક કરવાનું નહીં. માત્ર તમારું માઉસ પોઈન્ટર એ બટન પર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને એ બટનનું નામ અને કાર્ય દર્શાવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એને સ્ક્રીન ટીપ કહેવાય છે. જે નામ દર્શાવે છે બોક્સ, એ બોક્સને સ્ક્રીન ટીપ કહેવાય છે. અને એ બોક્સની અંદર જે તે બટન અથવા ટૂલ્સનું નામ હોય છે. આ છે ટાઇટલ બાર. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે જે અભ્યાસ કર્યો એ ટાઇટલ બારનો. ટાઇટલ બાર પછીની જે લીટી છે જેની અંદર હોમ ટેબ, ઇન્સર્ટ, ફોર્મ્યુલા બાર, પેજ લેઆઉટ, રિવ્યૂ, વ્યૂ વગેરે ટેબો આવેલી છે વિદ્યાર્થી મિત્રો, એને મેનુ બાર કહેવામાં આવે છે. એટલે કે મેનુ બાર આ બધી જ ટેબો ધરાવે છે. હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાસ, ડેટ, રિવ્યૂ, વ્યૂ. બરાબર? તો ડાબી બાજુ આ બધી ટેબ છે અને જમણી બાજુ અહીંયા આગળ એક્સેલ હેલ્પ બટન છે, જે તમને એક્સેલમાં મદદ કરવા માટેના, એક્સેલમાં કોઈ મદદ મેળવવી હોય તો તમે અહીંયા એક્સેલ હેલ્પ બટન, માઇક્રોસોફ્ટ એક્સેલ હેલ્પ બટનનો ઉપયોગ કરી શકો છો. ચાલો, મેનુ બાર નીચેની ટેબ ધરાવે છે. તો પહેલી હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા રિવ્યૂ, વ્યૂ વગેરે જેવી ટેબ ધરાવે છે. કોઈ એક ટેબ પર તમે ક્લિક કરશો ત્યારે નીચેની રિબન એક્સેલમાં કામ કરવા માટે મદદરૂપ ટૂલ્સ દર્શાવશે.
जो तमे होम टैब पर क्लिक करशो तो होम टैब नी चित्रोवाळी रिबन आवशे। इन्सर्ट पर क्लिक करशो तो इन्सर्ट टैब नी रिबन आवशे। पेज लेआउट पर क्लिक करशो तो पेज लेआउट नी रिबन आवशे। फॉर्म्यूला उपर माउस पॉइंटर मूकशो तो एनी रिबन आवशे। डेटा उपर माउस पॉइंटर मूकशो क्लिक करशो तो एनी रिबन आवशे। टूंकमां दरेक टैब अलग रिबन धरावे छे। જ્યારે તમે હોમ ટેબ પર ક્લિક કરશો ત્યારે રિબનમાં નીચેના ટૂલ્સ દેખાશે। આ હોમ ટેબ પર ક્લિક કર્યું તો આ જે દેખાય છે તમને ચિત્રોવાળી પટ્ટી એને રિબન કહેવાય છે। આ રિબન હોમ ટેબની છે તો નીચેના આ રિબનમાં નીચેના ટૂલ્સ દેખાય છે જેની મદદથી તમે ફોન્ટ સ્ટાઇલ પસંદ કરી શકો છો, અલાઇનમેન્ટ કરી શકો છો, એડિટિંગ ટૂલ્સ તેમજ સિલેક્ટ કરેલ ટેક્સને કટ કોપી અને પેસ્ટ કરવા માટેના ટૂલ્સ પણ તમને મળે છે। મેનુબાર પર મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન વિન્ડો અને ક્લોઝ વિન્ડો બટન ધરાવે છે। મેનુબાર પણ મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ આ જે બટન દેખાય છે તો એ વિન્ડો મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન વિન્ડો અને ક્લોઝ વિન્ડો ટેબ ધરાવે છે, જેનો ઉપયોગ એક્ટિવ વિન્ડો ને મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કરવા માટે થાય છે। એટલે કે તમારો જે એક્ટિવ વિન્ડો એટલે તમે જે વિન્ડોમાં કામ કરો છો તેને મિનિમાઇઝ કરવું છે, રિસ્ટોર ડાઉન કરવું છે તો ક્લોઝ કરવું છે તો એના માટે ઉપયોગી છે। હા, હેલ્પ છે, પ્રશ્નાર્થ ભાવ છે એ માઇક્રોસોફ્ટ હેલ્પ બટન છે। પછી મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। એક્સેલમાં કામ કરવા માટે, મદદ મેળવવા માટે હેલ્પ બટનનો ઉપયોગ થાય છે। આ જે પ્રશ્નાર્થવાળું ચિહ્ન છે એની મદદથી તમે એક્સેલમાં મદદ મેળવવા માટેનું આ બટન છે। નેમ બોક્સ, તે એક્ટિવ સેલનું એડ્રેસ દર્શાવે છે। અહીંયા જે પહેલું તમારું નેમ બોક્સ આવે છે એ શું દર્શાવે છે, એક્ટિવ સેલ એટલે કે તમે કયા સેલમાં કામ કરો છો તે તમને નેમ બોક્સ બતાવે છે। ફોર્મ્યુલા બાર શું બતાવે છે, તે એક્ટિવ સેલની સામગ્રી બતાવે છે। એક્ટિવ સેલ, જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને એક્ટિવ સેલ કહે છે। એટલે કે આ રીતની ચોરસ પટ્ટી તમને એક્સેલ શીટમાં ઘાટી દેખાતી હોય તો એને શું કહેવાય, એક્ટિવ સેલ। શું કહેવાય, એક્ટિવ સેલ। કોલમ હેડર્સ એટલે એક્ટિવ એક્સેલ વર્કશીટમાં એ થી આઈવી સુધી એટલે કે 256 કોલમ ધરાવે છે। એટલે કે આ રીતની ઊભી છે ખાના, એ 256 કોલમ ધરાવે છે। રો હેડર્સ એટલે કે એક્સેલ શીટ વર્કશીટની અંદર 1 થી 65,536 રો ધરાવે છે, આડાખાના રો એટલે આડાખાના। શીટ ટેબ્સ, એક્સેલ વર્કબુકમાં ઘણી બધી વર્કશીટો આવેલી હોય છે। એક્સેલ વર્કશીટ શીટ 1 સાથે ખુલે છે, એટલે કે તમે જ્યારે વિન્ડો ખુલો એટલે શીટ 1 સાથે ખુલે, પછી તમારે બીજી શીટ લેવી છે બરાબર, તો અહીંયા આ ટેબ છે એની ઉપર ક્લિક કરશો તો તમે શીટ વધારે લઈ શકશો, ઓછી પણ કરી શકશો બરાબર। સ્ટેટસ બાર, તો સ્ટેટસ બાર વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે વર્કશીટમાં, એટલે કે તમે હાલ કેટલું કામ કર્યું છે તે દર્શાવે છે। સ્ટેટસ બારની જમણી બાજુ ઝૂમ આઉટ અને ઝૂમ ઇન બટન આવેલા છે, જેની મદદથી તમે ઝૂમનું સ્તર વધારી કે ઘટાડી શકો છો। ઝૂમ આઉટ કે ઝૂમ ઇન, આ ઝૂમ સ્લાઇડર છે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમે તમારું જે વર્કશીટ છે એને ઝૂમનું સ્તર વધારી કે ઘટાડી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડિયો ભાગ 1 એક્સેલનો પૂર્ણ કરીએ છીએ। દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયો જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો, અને તમારા પરીક્ષામાં એટલે કે છેલ્લી પરીક્ષામાં આ ચેપ્ટર છે બરાબર, તો તમારે વિડિયો જોવાનો છે અંત સુધી અને એનો અભ્યાસ તમારે ઘરે કરવાનો છે। વિડિયો જોયા પછી ફરીથી એકવાર બે વાર તમારે એનું વાંચન કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો। આવજો આવતા પીરિયડમાં એક્સેલના ભાગ 2 સાથે ફરી મળીશું।